લેક્ચર 2 વિભાગ સી માટે આગળના લેક્ચરની અંદર આપણે જોયેલું કે જુદા જુદા જે પ્રકરણો કે એમની અંદરથી કેટલા કયા પ્રશ્નો વિભાગ સીની અંદર બની શકે એનો પરિચય આપણે જોયેલો. વિદ્યાર્થીઓ, આ લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટરમાંથી જેટલા પ્રશ્નો બને છે એ પ્રશ્નોને અનુરૂપ આપણે એમની સમજૂતી ગણતરી કઈ રીતે આપી શકાય એનો પરિચય પણ આપણે જાણીએ, જેથી કરીને પરિવાર પાસે રિવિઝનના ભાગરૂપે રિવિઝન પણ થઈ જાય અને બોર્ડના પેપરની અંદર કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે વિભાગ સીની અંદર જે 3 ગુણ માટે એનો સીધો ખ્યાલ પણ આપણને ધ્યાનમાં આવે. તો વિદ્યાર્થીઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે શિક્ષણ પરીક્ષણની અંદર જે પ્રશ્નપત્ર મૂકવામાં આવેલું એ પૈકીના આપણે દાખલા એમાંથી લઈ અને એમની ગણતરી સાથે એમની સમજૂતી જોઈએ. તો સૌ પ્રથમ 37 નંબરનો જે પ્રશ્ન હશે એ આપણે વાત કરી પ્રમાણે પ્રકરણ બીજું એમાંથી 2 દાખલા પૂછાય છે. તો 37 નંબરના દાખલાના ભાગરૂપે દ્વિઘાત બહુપદી 4 4s² - 4s + 1 આમના શૂન્યો શોધો અને એમના સહગુણકો સાથેનો સંબંધની પણ ચકાસણી આપણે કરવાની છે. જે સૂત્ર આપણે જોયેલા કે ભાઈ સહગુણકોનો સરવાળો, પેલા શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર વિષમજૂતિ. ચલો તો એમની ગણતરી ચલ તરીકે p(s) એટલે 4s² - 4s + 1. બહુપદીને આપણે ઓળખાવવા માટે બધા જાણો છો કે જે ચલ હોય એને ઇન બ્રેકેટ ની અંદર મૂકી અને આપણે એનું નામકરણ છે તે આપેલા. જો x હોત તો અહીં p(x) આપણે ચલો આપણે શૂન્ય લેવા માટે એને ગણતરી. ધારો કે p(x) = 0 લેતા સૌપ્રથમ પહેલા 0 પસંદ કરવાનો આપણે, કે જે બહુપદી આપવામાં આવેલી એના શૂન્યો લેવા છે તો એમના બરાબર આપણે સૌપ્રથમ શું લેશું, શૂન્ય ધારણા તરીકે પસંદ કરવાનું. તો અહીંયા 4s² - 4s + 1 = 0. ચલો હવે આપણને જાણો છો બધા દ્વિઘાત સમીકરણ નિર્મિત પામી જાય છે. હવે આમના અવયવીકરણનો સિદ્ધાંત લઈ આમના અવયવ બનાવી અને સરળતાથી આપણે આમાંથી s ના મૂલ્યને મેળવવાનું થાય. તો વિદ્યાર્થીઓ, ચલો આમના મધ્યમના બે ટુકડા અથવા જો સૌપ્રથમ કોઈ પૂર્ણ વર્ગ ત્રિપદીનો પરિચય અથવા એમનું જે સૂત્ર છે a² - 2ab + b² આ જો આપણને યાદમાં ધ્યાનમાં આવે એ રીતે પણ કરી શકાય, અથવા આના બે ભાગ કરીને પણ જો આપણે જવું હોય તો પણ આપણે જઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ ચલો અહીંયા 4 × 4 તો પેલા પદનો તો અહીંયા કયા કયા બે ટુકડા બની જશે, તો કે 2s - 2s બે ને ભેગા કરો એટલે 4s થઈ જાય. જાણો છો બધા અને બે નો ગુણાકાર કરો એટલે 4s² બની જશે + 1 = 0. અવયવીકરણનો સિદ્ધાંત, 3 પદમાંથી કેટલા પદ બનાવવાના, 4, જેમાં શું કરીએ છીએ આપણે, તો કે મધ્યમ જે પદ રહેલું એના બે ભાગ કરીએ છીએ, એ ભાગ જે કરવામાં આવે એમાં નિશાનીઓ અને એમનો ગુણાકાર ખાસ આપણે ધ્યાનમાં લેવાનું કે આ બેનો સરવાળો કે બાદબાકી કરતા મધ્યમ પદ અને આનો ગુણાકાર જે છે એ પહેલા અને છેલ્લા જેટલો થવો જોઈએ. ચલો બે બેની જોડી પ્રમાણે આ બંનેમાંથી સામાન્ય તરીકે 2s એટલે 2s - 1 આ બેમાંથી સામાન્ય કાંઈ ના નીકળે એટલે -1, તો 2s - 1 = 0. ચલો બંને 2s - 1 અને 2s - 1 = 0. વિદ્યાર્થીઓ, તો આ રીતે આપણને અવયવ સરળતાથી મળી જાય છે અને આપણે આ જે બહુપદી આપવામાં આવેલી એમાં a² - 2ab + b² આ પ્રમાણે પણ તમે કરી શકો છો. એ રીતે પણ એમના સૂત્રનો આધાર લઈને પણ ડાયરેક્ટલી સીધા આપણે અવયવની અંદર જઈ શકીએ, અહીંયા વર્ગ કરીને ફરી પાછા આ રીતે બતાવી અને આપણે અવયવ સુધી પહોંચી શકીએ. ચલો મળેલા બંને અવયવો 2s - 1 = 0 કે 2s - 1 = 0, કારણ કે બંને અવયવ બરાબર આપણને 0 મળેલા, તો જુદા જુદા આપણે દર્શાવી શકીએ છીએ કે આ પહેલા અવયવ બરાબર એ 0, બીજા બરાબર એ 0. ચલો મળેલા બંને જે આપણને સાદા સમીકરણ કહેવાય, હવે આમાંથી પણ એસ નું મૂલ્ય અને આમાંથી પણ એસ નું મૂલ્ય આપણે મેળવશું,
તો ચલો સ્થાનાંતર કરી અને ps બરાબર 1 સામે જાય એટલે પ્લસ બની જવાનું અહીંયા પણ એ જ રીતે ચલો બંનેમાં ગુણાકારમાં હજી બેતુ રહેલા એને સામે લઈ જશું એટલે ક્યાં જવાના નીચે તો s બરાબર 1/2 અને s બરાબર 1/2 તો વિદ્યાર્થીઓ આપણે આપેલ જે દાખલો કરો એમાં જે બહુપદી એમના બંને શૂન્યો છે આપણને કહેવા મળે છે સરખા મળે છે તો માટે શૂન્યો એકના છેદમાં બે અને એકના છેદમાં બે આ બંને શૂન્યો આપણને મળી જાય છે પેલો બહુપદી એમના શૂન્યો શોધો તો આ રીતે આપણને શૂન્ય જે છે તે મળી જાય છે ચલો હવે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી તો સૂત્ર બધા જાણો છો શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એનું પાલન થવું જોઈએ અને શૂન્યનો ગુણાકાર તો કે સી અપોન એ સી એટલે અચળ પદ અને એ એટલે જે બહુપદી રહેલો એમનો એસનો સહગુણક એસ વર્ગનો સહગુણક ચલો એની ચકાસણી શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે બે શૂન્યનો સરવાળો કરશો એટલે 1/2 પ્લસ 1/2 તો સમછેદી છે એટલે બધા જાણો છો શું થવાનું છેદનો છેદ અને અંશોનો સરવાળો ગણતરી બધા જાણો છો કે બે જ્યારે સમછેદી હોય તો સીધો છેદનો છેદ એક વત્તા એક એટલા થઈ જશે સીધા તો કે બે ભાગ્યા બે એટલે એક ચલો એક બને છે તો હવે અહીંયા બધા જાણો છો એક માટે તો સીધા માઇનસ બી અપોન એ માઇનસ બી અપોન એ એટલે સીધું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચલો તો અહીંયા આ બધાને અહીંયા લખું છું સીધા જ આપણે માઇનસ કૌંસમાં તો કે અહીંયા જે પદ રહેલું છે એસ નો સહગુણક એસ નો સહગુણક છેદમાં એસ વર્ગ નો સહગુણક થઈ જાય ને સીધું જો અહીંયા આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ કે માઇનસ કૌંસમાં માઇનસ 4 છેદમાં 4 તો એસ નો સહગુણક માઇનસ 4 અને એસ વર્ગ નો સહગુણક 4 એટલે માઇનસ બી અપોન એ એટલે શૂન્યનો સરવાળાનો જે સૂત્ર છે કે ભાઈ એસ નો માઇનસ કૌંસમાં એસ નો સહગુણક છેદમાં એસ વર્ગ નો સહગુણક જેનું પાલન થતું જોવા મળે છે અહીંયા આપણે આ રીતે વ્યક્ત કરવું હોય તો એ કરી શકીએ છીએ જો ઓછો ઓછે વત્તા 4 4 ભાગ્યા 4 એટલે કેટલા થવાના 1 આ ક્યાંથી લેવામાં આવ્યા છે બંને તો કે આપણે જે સૂત્ર જાણીએ છીએ પ્રમાણે આનો સહગુણક અને આનો સહગુણક આ બંને લેવાના ચલો એ જ રીતે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર જેમાં 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4 એકના છેદમાં 4 એક એટલે અચળ પદ છેદમાં એસ વર્ગનો સહગુણક સી અપોન એ પાલન થતું જોવા મળે છે બંનેમાં આને કહેવાય ચકાસણી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવતો જે ચકાસણી જે છે એ આ રીતે આપણે વ્યક્ત કરી શકીએ છીએ તો આ રીતે વિદ્યાર્થીઓ પૂર્ણતઃ આવો દાખલો જ્યારે વિભાગ સીની અંદર પૂછવામાં આવે તો સૌ પ્રથમ પહેલાં એમના શૂન્યો આપણે મેળવવાના થાય અને ત્યારબાદ સરવાળાનું અને ગુણાકારનું જે સૂત્ર જે છે ખાસ કરીને આ અહીંયા જે હોય એનો સહગુણક અને આનો સહગુણક એનું પરિણામ બનવું જોઈએ એ જ રીતે
આ અને આમ અચળ અને એ સ્વર્ગના સવગુણોનો જે સંબંધ દર્શાવતું પરિણામ બને એ એમનું પાલન થાય છે કે નહીં એ આપણે ચકાસણીના ભાગરૂપે જોવાનું. તો ચલો સમજી શીખ્યા હશો આ રીતે 37 નંબરની અંદર આ એકમાત્ર રકમ લીધી છે. આના જેવા કોઈ બી રકમવાળા દાખલા હોય એ આપણે કરી શકીએ. ચલો એ જ રીતે હજી બીજો પણ એક આમની અંદર આવો છે, ખાલી રકમ અહીંયા ચેન્જ અને માધ્યમિક બોર્ડનું જે પ્રશ્નપત્ર છે 38મો ક્રમાંક તરીકે એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 માઇનસ 2x માઇનસ 8 ના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ની ચકાસણી કરો. ચલો વિદ્યાર્થીઓ એમની પણ ગણતરી જોઈએ. બે દાખલાઓ આપણે જે આમાંથી પૂછાય છે બંને આ ટાઈપના જ પૂછે છે. વધારે પડતા રકમ માત્ર ચેન્જિંગ હોય છે. ચલો એમાં પી ઓફ એક્સ ચલ તરીકે એક્સ આપેલા એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 ચલો આમના શૂન્ય લેવા માટે જે આગળના દાખલામાં જોયેલું એ જ રીતે સૌ પ્રથમ ધારો કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા તો તે આ સમીકરણ ડિગ્રી થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 8 બરાબર 0. વિદ્યાર્થીઓ આ રીતે જે કંઈ પણ બહુપદી હોય એમને આપણે ઓળખાવવાનું પહેલાં કે જે ચલ આવેલો હોય તો તે પી આગળ રાખી અને ચલને ઇન બ્રેકેટ મૂકી અને આપણે નામકરણ ત્યારબાદ એમના શૂન્ય લેવા માટે સમજૂતી તરીકે જોયું કે બહુપદી બરાબર આપણે સૌ પ્રથમ જીરા તરીકે શૂન્ય તરીકે આપણે ધારણા કરીશું. ચલો આપણે આવ્યો તો અહીંયા જ્યારે એક હોય તો આપણે અવયવીકરણના સિદ્ધાંતની અંદર સમજૂતી જોઈ લઈએ કે ડાયરેક્ટલી સીધા આપણે અવયવ મૂકી શકીએ છીએ. તો બે કૌંસ કરી લેવાના પેલા નાના કૌંસ ઇક્વલ ટુ 0. ચલો ચલ તરીકે જ્યારે સહગુણક એ ત્યારે એક્સ અને એક્સ અહીંયા વત્તા અને અહીંયા ઓછા એટલે જાણો છો બધા માઇનસ હોય તો અહીંયા બે વિરોધી નિશાની આવવાની. તો એમાં મોટા ભાગની નિશાની પહેલા નાના ભાગની પછી. ચલો હવે 8 ના એવા બે ભાગો આપણે નિર્મિત કરીએ કે જેમનો ગુણાકાર જેમની બાદબાકી કરતા 2 થવા જોઈએ અને ગુણાકાર કરતા આપણને 8 મળવા જોઈએ. તો 4 2 8 4માંથી 2 જાય એટલે -2 4 2 ને 8 અને -4 -2 એટલે -8 બનવાના. ચલો આ થઈ ગયા આપણા સરળતાથી આપણે ત્રિઘાત બહુપદી એમના અવયવ બની શક્યા છે. મળેલા બંને અવયવો બરાબર 0 દર્શાવતા x - 4 બરાબર 0 કે x પ્લસ 2 બરાબર 0. ચલો 4 અને 2 એને સામે લઈ જતા x બરાબર 4 કે x બરાબર માઇનસ 2. તો વિદ્યાર્થીઓ આપણને શૂન્ય મળી જાય છે બંને. માઇનસ 2 અને 4 અથવા 4 અને માઇનસ 2 બહુ સરળતાથી આ રીતે. તો શૂન્ય મેળવવાનો પરિચય જે છે ઓલરેડી, ખાસ કરીને એમાં મહત્વનું જો કોઈ પાસું હોય તો એ છે અવયવ બનાવો. એ ખાસ ધ્યાનમાં લેજો. કોઈ બી દ્વિઘાત બહુપદી આપવામાં આવે તેના અવયવીકરણનો જે સિદ્ધાંત જે છે અવયવ કઈ રીતે નિર્મિત કરવા એ ધ્યાનમાં લેવાના છે. ખાસ કારણ કે એમની અંદર રકમ બધાની જુદી જુદી હોય, બધામાં ભાગ પણ જુદા જુદા બની શકતા હોય, પરંતુ આપણે એમનો જે સિદ્ધાંત અને એમનો જે ખ્યાલ એ ઓલરેડી જો ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ દ્વિઘાત બહુપદીના અવયવ જે છે એ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. એમાં શું ધ્યાનમાં લેવાનું હતું આપણે તો કે ભાઈ જે ભાગ કરીએ છીએ એમની નિશાનીઓ બરાબર, ધન ધન મૂકવા કે ધન ઋણ મૂકવા કે ઋણ ધન મૂકવા કે ઋણ ઋણ મૂકવા અને ત્યારબાદ એમનો જે ગુણાકાર કરતા પ્રથમ અને અચળના ગુણાકાર જેટલો થવો જોઈએ. ચલો આ થઈ ગયા શૂન્ય. હવે એમનો શૂન્યનો સરવાળો ચલો જેમાં માઇનસ 2 વત્તા 4 શું થવાનું કે 2. તો આમના પ્રમાણે ગોઠવણી કરવી હોય આપણે તો સીધા
આવું આપણે કહી શકીએ કે જે અહીંયા આમના પ્રમાણ છે માઇનસ કૌંસમાં માઇનસ ટુ છેદમાં એક. આવું કરવાનું કારણ શું હતું કે આપણે સહગુણકની સાથે એમને સરખામણી આપી છે એટલે. ચલો આ જે અહીંયા લખવામાં આવેલું એ હકીકતમાં બે જેટલું મૂલ્ય બને છે. તો અહીંયા માઇનસ ટુ એ ક્યાંથી મેં લીધા છે? બેથી અને એક અહીંથી. હા ચલો એમનું પાલન થતું જોવા મળે છે. તો અહીંયા આપણે લખી શકવાના કે માઇનસ ઇન બ્રેકેટ એક્સનો સહગુણક એક્સનો સહગુણક અને એક જે રહેલા છે એ એક્સ વર્ગનો સહગુણક એક્સ વર્ગનો સહગુણક. તો વિદ્યાર્થીઓ આ રીતે સરળતાથી જે શૂન્યો જે મળેલા એમનો સરવાળાનો જે છે સહગુણક સાથેનો સંબંધ એ સૂત્ર આપણે આ યાદ રાખવું પડે કે એક્સનો સહગુણક અને એક્સ વર્ગના સહગુણક જેટલો પરિણામ બને છે કે નહીં. જો એ બને તો આપણે કહી શકીએ કે આપણે એમની ચકાસણી આપી શક્યા છે. ચલો એ જ રીતે શૂન્યનો ગુણાકાર માઇનસ બે ગુણ્યા ચાર શું થવાનું? માઇનસ આ ચાર ગુણ્યા આઠ. ચલો હવે આપણે સી અપોન એ પ્રમાણે એને ઢાળવા માટે તો કે માઇનસ અહીંયા સી છે ઓલરેડી અને એક એટલે સીધા આપણે એને લખ્યા છે માઇનસ આઠના છેદમાં એક. આપણે વ્યક્ત કરી શકીએ કે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક. ચલો આ રીતે ચકાસણી આપી શકાય છે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે શિક્ષણ પરીક્ષણની અંદર જે પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ એ મુજબના જે બે દાખલા 37 ને 38 નંબરના જે બે પ્રશ્નો જોયેલા આપણે સમજૂતી જોઈએ તો બોર્ડમાં પણ આઈ થિંક લગભગ આના સંદર્ભમાં આવા જ દાખલા આપણે સામનો કરવાનો આવી શકે છે. ધ્યાનમાં લેજો બે દાખલાઓની ગણતરી આવા દાખલા બીજી રકમો પણ તમારે લેવાની 2.2 એનો પહેલો જે દાખલો છે એમાં બે દાખલા આવે જ છે અને વધારાના બીજા જે દાખલા એની પ્રેક્ટિસ કરજો એટલે આ દાખલાઓ સરળતાથી તમે ગણતરી આપી શકવાના છો. ચલો તો વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 2ના સંદર્ભમાં વિભાગ સીમા જે દાખલા પૂછાય એનો પરિચય આપણે જોયેલો. વધારે અહીં પ્રેક્ટિસ કરજો આમના. ચલો ત્યારબાદ ચેપ્ટર 3 દ્વિચલ સુદે સમીકરણ યુગ્મ એમનો પણ એક દાખલો આપણે લઈએ માધ્યમિક બોર્ડની અંદર 39 નંબરનો દાખલો જે છે એમની અંદર પૂછવામાં આવ્યો એટલે પ્રેક્ટિસ કરીએ અને જોઈએ કે ભાઈ અને લોકની રીતે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકાય એ આપણને થોડો આઈડિયા મળે અને એના જેવા દાખલા ઊભી હોય એની પ્રેક્ટિસ આપણે કરશું. તો વિદ્યાર્થીઓમાં રકમ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સમીકરણ યુગ્મનો ઉકેલ ઉકેલ લોકની રીતે મેળવો. ચલો એમાં રકમ આપવામાં આવી છે 9x-4y બરાબર 20 અને 7x-3y દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપવામાં આવેલા બેની અંદર ચલ એક્સ અને વાય અને દ્વિચલ સુરેખ સમીકરણ છે બંને બરાબર. આનો લોકની રીતે કઈ રીતે ઉકેલ મેળવી શકાય વિદ્યાર્થીઓ ધ્યાને લેજો. ખાસ આમની પદ્ધતિ બધા જાણો છો બહુ સરળ છે. આમની અંદર આપણે ઉકેલ મેળવવો એટલે એક્સ અને વાય જે ચલ જોવા મળે એની કિંમતો એવી મેળવીએ કે જે બંને સમીકરણોનું શું કરી શકે સમાધાન કરી શકે એવા બે ઉકેલ આપણે મેળવવાના છે એક્સ અને વાય માટે. તો ઉકેલ
चलो नव एक्स माइनस चार वाय बराबर वीस आने हम इक्वेशन पहलू समीकरण पहलू कही दो पहलू समीकरण ये रीते सेवन एक्स माइनस त्रण वाय बराबर वीस आप इक्वेशन से कारण समीकरण बीजु चलो बेन में समीकरणों ने निरीक्षण कर सो अपने અને ત્યારબાદ કયો આ ચલને સૌપ્રથમ લોપ માટે આપણે પસંદ કરીએ એ મહત્વનું રહે તો અહીંયા x ના જે સહગુણકો જે છે 9 અને 7 ચલો આ બે સહગુણકો જુદા જુદા છે એટલે સરખા કરવા માટે અહીંયા 7 ગુણવા પડે અને અહીંયા 9 ગુણવા પડે બરોબર તો x ને લોપ કરવો હોય તો આવું કરવું પડે તો y માટે વિચારીએ તો એ 4 અને અહીંયા 3 આઈ થિંક લગભગ 9 અને 7 કરતા નાના અંકો ખરા તો અહીંયા લોપ માટે પસંદગી આપણે જો y ને કરશું તો વધારે અનુકૂળતા બનશે આ બેનો લસાઅ લેતા આપણે માલુમ પડે કે 12 થાય તો ચલો આને 12 કરવા માટે કેટલા ગુણીએ 3 અને આને 12 કરવા માટે કેટલા 4 તો આ રીતે આપણે આપેલ સમીકરણને નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવે કે y ને લોપ માટે પસંદગી કરશું પહેલા ચલો એને લોપ કરવો હોય તો એના નિયમો આપણે બધા એના સોપાનો જાણેલા કે ભાઈ જે ચલને આપણે લોપ કરવા માટે પસંદ કરીએ એ ચલના સહગુણકોને સરખા કરવા પડે અને ત્યારબાદ વિરોધી નિશાની બનાવવી પડે જેથી કરીને ત્યાંથી લોપ થઈ શકે તો ચલો અહીંયા 3 વડે સમીકરણ પહેલાને ગુણશું આખા સમીકરણને ગુણાકાર આપવો પડે અને આને 4 વડે અને ત્યારબાદ નિશાની માઇનસ અહીંયા માઇનસ છે તો જ્યારે સરખી નિશાની હોય ત્યારે બાદબાકી લેવી પડે જો વિરોધી નિશાની હોય ઓલરેડી પહેલેથી તો બેનો આપણે સરવાળો કરે તો ચલો અહીંયા પહેલાને 3 વડે ગુણી બીજાને 4 વડે ગુણી આમાંથી પહેલામાંથી બીજાને શું કરશું આપણે બાદ આવું સૂચન આપણે અહીં લખી આપીએ સમીકરણ 1 ને 3 વડે તથા સમીકરણ 2 ને 4 વડે ગુણી 4 વડે ગુણી સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા બે બાદ કરતા પછી 12y ઇઝિકલ ટુ 20 થીને 60 ત્રણ વડે ગુણાકાર બધાને આપવાનો છે 27x પછી 4 તેરી 12y અને એ જ રીતે વિસ્તરી સાઈન ચલો આપણે બીજાને 4 વડે ગુણાકાર એટલે 7 ચોકુને 28x માઇનસ 12y અને 4 વડે 20 ને ગુણાકાર કરતા એટલે 80 ચલો ત્યારબાદ માઇનસ પહેલામાંથી બીજાને બાદ કરશું તો વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેશો આપણે કે જ્યારે સમીકરણ જે નીચેનું સમીકરણ બાદ થાય તેમના દરેક પદની નિશાની છે તે આપણે વિરોધી નિશાની લેવાની તો આ ધન હતા એટલે પ્રથમ શું થવાનું ઋણ બીજા નંબરનું પદ ઋણ છે એટલે એમને આપણે પદ્ધતિ જાણો છો બધા નીચે આ રીતે પ્લસની નિશાની કરશું તો અહીંયા શું હવે ધ્યાનમાં લેવાનું કે 12 ની આગળ ધન નિશાની અને 80 જે છે ધન એ કેવા માઇનસ ચલો આ રીતે સમીકરણ ફર્સ્ટ અને બે જેની અંદર આપણે ગુણાકાર કરી અને એમનો જે બાદબાકીનો જે સિદ્ધાંત લેવાનો 27 માંથી 28 બાદ થતા માઇનસ એક્સ આ બે લોપ થઈ જશે સીધા ધન અને ઋણ એ જ રીતે માઇનસ 20 તો સરળતાથી વિદ્યાર્થીઓ આપણને માઇનસ એક્સ બરાબર માઇનસ 20 આવું પરિણામ વાયને આપણે લોપ કરતા મળે છે તો એક્સનું મૂલ્ય બની જશે બંને બાજુ ઋણ દૂર થતા એક્સ બરાબર 20 મળેલું જે મૂલ્ય એને આપણે બધા જાણો છો કે સમીકરણ પહેલું અથવા બીજું એમની અંદર એનું નિરૂપણ કરી અને જે ચલ ઘટે છે એનું પરિણામ આપણે મેળવી શકીએ તો સમીકરણ 1 માં x બરાબર 20 મુકતા તો ચલો અહીંયા 9 ગુણ્યા 20 માઇનસ 4y બરાબર 20 આ રીતે બીજામાં મૂકીએ બીજામાં પણ મૂકી શકીએ છીએ આપણે ચલો તો આ વિધવાના કેટલા 9 2 180 માઇનસ 4y બરાબર 20
180 ને સ્થાનાંતર કરશો સામેની તરફ તો માઇનસ 4y બરાબર 20 માઇનસ 180 બે વિરોધી નિશાન એટલે બાદબાકી થતા માઇનસ 4y બરાબર માઇનસ 160 180 માંથી 20 જાય એટલે 160 બે બાજુથી ઋણગુણ દૂર થતા 4y બરાબર 160 4 ને સામે લઈ જાઓ તો y બરાબર 160 ગુણ્યા 4 ચલો કેટલા આવી જશે કે 40 આ રીતે y નું મૂલ્ય 40 ચલો મળેલા બંને જે કિંમતો એને અહીંયા જો ચકાસણી તરીકે જોઈ શકીએ આપણે અહીંયા 20 મૂકીએ એટલે 180 અહીંયા 160 180 માંથી 160 જાય એટલે 20 સમાધાન થાય છે અહીંયા સાચો 140 અને અહીંયા 21 પેલો 120 ચલો 140 માંથી 120 જાય એટલે 20 બની જવાના તો મળેલા બંને ઉકેલ x બરાબર 20 અને y બરાબર 40 તો આ રીતે વિદ્યાર્થીઓ લોકની પદ્ધતિને આધારે બોર્ડની અંદર જો કોઈ બી ડિફરન્શિયલ સમીકરણ યુગમાં આપવામાં આવે તેમની ખાસ કરીને જે અહીંયા શરૂઆતની જે વાત જે છે એ નક્કી કરી અને બહુ ઇઝીલી આપણે એમની અંદરથી x અને y ની કિંમત જાણી શકીએ છીએ તો આ રીતે આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થીઓ આજે જે બોર્ડના પ્રશ્નપત્રની અંદર જે ચેપ્ટર બીજું અને ચેપ્ટર ત્રીજું એમાંથી જે ત્રણ ગુણની અંદર લાગુ પડે એ દાખલાનો પરિચય આપણે જોયો આગળના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર 4, 7, 12 અને 15 આ દાખલાઓનો પરિચય છે તે આપણે આગળ જોશું આના જેવા જે દાખલાઓ હોય એની પ્રેક્ટિસ કરજો એટલે સરળતાથી વિભાગશીની અંદર જે ત્રણ ગુણને માટે જે દાખલો ચેપ્ટર 3માંથી અને 2માંથી જે પૂછાય એ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ ચલો આગળ આપણે આગળના લેક્ચરમાં આગળના જે ચેપ્ટરો છે એનો પરિચય જોશું.